આજનો દિન મહિમા વૈજ્ઞાનિક રાજા રમન્ના વિશ્વના અણુસત્તાના છ જ દેશોની કક્ષામાં ભારતને મૂકવાનો યશ ઇન્દિરા ગાંધી જેમના કારણે લઈ શક્યા એ ડૉક્ટર રાજા રમન્નાનો જન્મ ઈસવીસન 1925માં કર્ણાટકના તુમકુર ગામમાં થયો હતો. બીએસસી કરીને લંડનની કોલેજમાં પીએચડી થયેલા, સંરક્ષણ મંત્રાલયમાં વૈજ્ઞાનિક સલાહકાર તેમજ સંરક્ષણ ખાતાના પ્રધાનપદની ગરિમા શોભાવી હતી. એમણે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ભાભા સાથે ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરેલી. રાજસ્થાનના રણમાં અણુપ્રયોગ કરીને નહેરુ, ભાભા અને વિક્રમભાઈનું સ્વપ્ન સાકાર કરી દેખાડ્યું. ડૉક્ટર રમન્ના ગંભમાં કે જૂઠાણામાં માનતા ન હતા. એમણે સ્પષ્ટ કહ્યું હતું કે એ અણુ ધડાકો શાંતિ માટે નહોતો. નિવૃત્તિ થયા બાદ તેમણે આત્મકથા લખી. એટોમિક એનર્જી કમિશનના ચેરમેને આત્મકથા લખી હોય તો તેઓ પહેલા જ હતા. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ક્રાંતિ પણ ડૉક્ટર રમન્નાને વણસ્પર્શી રહી નહોતી. પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણનું માન મેળવનાર આ મહાન વૈજ્ઞાનિક હોસ્પિટલમાં છે એની જાણ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર કલામને થઈ ત્યારે તેઓ પોતાના માર્ગદર્શક એવા રાજા રમન્ના સમક્ષ લગભગ 10 મિનિટ સુધી ઊભા રહી તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરેલી. તારીખ 24 સપ્ટેમ્બર 2004ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા.